હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જોઈ રહ્યા છે સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ જે તમારા ડિપ્લોમા મિકેનિકલની અંદર જો ઓલ્ડ સેમમાં હોય તો ફિફ્થ સેમમાં અને જો ન્યૂ સિલેબસ કવર કરતા હોય તો સિક્સ સેમની અંદર આવે છે સબ્જેક્ટ જોઈ રહ્યા છે ફ્રેન્ડ્સ પ્રેશર વેસલ ઓકે બહુ ઇઝી ટોપિક છે ઓલરેડી આપણે ઓલમોસ્ટ ત્રણ વિડીયો અપલોડ કરી દીધા છે તો તમે સિક્વન્સ વાઇઝ જોજો આ ફોર્થ વિડીયો છે ફર્સ્ટની અંદર આપણે જે ફોર્મ્યુલાઝ હતી એ જોઈતી અને ત્રણ વિડીયોઝની અંદર જુદા જુદા એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા જો ના જોયા હોય તો જોઈ લેજો ઓકે સો આજે આ ચેપ્ટરની જે લાસ્ટ વેરાયટી છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આપણા બે ચેપ્ટર કમ્પ્લીટ થશે ચેપ્ટર નંબર ફર્સ્ટ અને ચેપ્ટર નંબર સિક્સ આઈ હોપ તમે બી અમારી સાથે પ્રિપેરેશન કરતા હશો ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે રેગ્યુલર વિડિયોઝ આવી રહ્યા છે તમને નોટિફિકેશન મળે અને તમારે એની પ્રેક્ટિસ કરવાની છે ઓકે સો સ્ટાર્ટ કરીએ દાખલો શું આપ્યું છે ડેટા જોઈ લે હાઇડ્રોલિક પ્રેસ એઝ અ ઇન્ટરનલ ડાયામીટર આપી દીધો છે સ્મોલ ડી અથવા તો આપણે એને કહી દઈએ ડી એ સોરી ઇન્ટરનલ ડાયામીટર ડીઆઈ ફોર્ટી સેન્ટીમીટર છો ધ્યાન રાખજો યુનિટ ખાસ ધ્યાન રાખવાનું થિકનેસ ઓફ ટેન સેન્ટીમીટર કેલ્ક્યુલેટ ધ ઇન્ટરનલ પ્રેશર ઇન ધ સિલિન્ડર સો ધેટ ધ સર્કમ્ફરન્સ સ્ટ્રેસ ડઝ નોટ એક્ઝિટ સિક્સટી મેગા પાસ્કલ ઓકે કયું આપ્યું છે સરફરન્સે એટલે સીગમા ટી એચ બરાબર કેટલું આપ્યું છે સિક્સટી મેગા પાસ્કર બરાબર સરકમ્ફરન્સે મેં તમને જે ફર્સ્ટ વિડીયો હતો એની અંદર સમજાવ્યું હતું કે સરકમ્ફરન્સથી જ આપણે શું કરી રહ્યા છે હુબ સ્ટ્રેસ એટલે શું કહેવામાં આવશે સિગ્મા ટી એચ ઓકે હવે આપણે જોવાનું કે સિલિન્ડર થીન છે કે થિક છે તો પહેલાં તો એવું હોય તો આપણે આને જે સેન્ટીમીટર છે ને એમએમમાં ફેરવી દઈએ સો આ કેટલા થશે ચારસો એમ અને થિકનેસ છે તમારી થશે સો એમ એમ સો સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે ડી બાય ટી સો ચારસો ભાગ્યા સો સો આન્સર કેટલું આવશે ફોર સો ડી બાય ટી ઇઝ લેસ ધેન ટેન દસ કરતાં ઓછો છે તો એ દસ કરતાં ઓછો હોય તો શું બને આપણું દસ કરતાં ઓછો તો શું બને આપણું થિક સિલિન્ડર સો લખી દો નીચે અહીંયા કે સો ગીવન સિલિન્ડર ઇઝ અ સિલિન્ડર ઓકે હવે હુપ સ્ટ્રેસમ્ફરેન્સ સ્ટ્રેસનું ઇક્વેશન આરું તમારી પાસે અવેલેબલ જ છે ઓકે તમારે બી મારી સાથે કેલ્ક્યુલેટ કરતા જવાનું છે જેથી તમને બી કોન્ફિડન્સ આવે કે નહીં મારો બી જવાબ આવે છે ઓકે હુપ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ હા હવે તમારે શું શોધવાનું છે ફ્રેન્ડ ઇન્ટરનલ પ્રેશર શોધવાનું છે બરાબર ઇન્ટરનલ પ્રેશર હુપ સ્ટ્રેસ ઇક્વલ ટુ પી આર ઝીરો સ્ક્વેર પ્લસ આરઆઈ સ્ક્વેર અપોન આર ઝીરો સ્કવેર માઇનસ આઈ સ્ક્વેર ઓકે સો આ વસ્તુ તમારે જે વેલ્યુ છે ધ્યાન રાખવાની છે સોરી જે ઇક્વેશન છે તમારે ધ્યાન રાખવાનું છે તો ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઈએ આપણે સિલિન્ડર આર ઓકે સિગ્મા ટી એચ ઇઝ ઇક્વલ ટુ પી ઓકે હવે તમે અહીંયા આપણે જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા જોશો તો બે છે આર ઝીરો અને આરઆઈ ઓકે તો એ કઈ રીતે શોધવાના આઉટર ડાયામીટર અને ઇનર ડાયામીટર તો તમને આમ તો જો પ્રીવિયસ વિડીયો જોયા છે તો તમને ખબર જ હશે આર સ્ક્વેર મતલબ આરઆઈ સ્ક્વેર અપોનમાં આર સ્ક્વેર માઇનસ આરઆઈ સ્ક્વેર ક્લિયર સો હવે તમને અહીંયા ઇન્ટરનલ ડાયામીટર આપ્યો છે તો એનો અહીંયા આર આઈ રેડિયસ કેટલી થશે તમારી બસો સેન્ટીમીટર હવે મારે આર ઓ શોધવો છે તો કઈ રીતે શોધવાનો સો વન સાઇડની રેડિયસ કેટલી છે તમારી બસો સેન્ટીમીટર આઉટર થાય તો આ જે રેડિયસ છે તો અહીંયા આટલાનો વધારો થયો બરાબર તો અંદરની રેડિયસ કેટલી હતી તમારી ફ્રેન્ડ્સ અંદરની રેડિયસ છે તમારી બસો ઓકે અને બારની જે રેડિયસ છે તો એ બસો તો હશે જ પ્લસ કંઈક ઉમેરવું પડશે તો આ શું થશે તમારી થિકનેસ તો થિકનેસ તમને કેટલી આપી છે સો તો ટોટલ કેટલું થવું તમારું ત્રણસો સેન્ટ ત્રણસો એમ એમ ક્લિયર તો આ વસ્તુ તમને હવે આઈડિયા આવી ગયો હશે કારણ કે આપણે લાસ્ટ ન્યુમેરિકલ જોઈ રહ્યા છે આરો સ્ક્વેર સોરી ટી એચ તમને આપી દીધું છે સિક્સટી મેગા પાસ એટલે શું થશે સિક્સટી ન્યૂટન પર એમ એમ સ્કવેર સો સિક્સટી ઇઝ ઇક્વલ ટુ પી આપણને શોધવાનો છે આર ઓ આઉટરનો સ્કવેર કેટલો એટલે ત્રણસો ત્રણસોનો સ્કવેર પ્લસ ઇનર કેટલું છે બસોનો સ્કવેર અપોન ત્રણસોનો સ્કવેર માઇનસ બસોનો સ્ક્વેર આપણે કેલ્ક્યુલેશન કરીએ અને જે વેલ્યુ છે વેલ્યુ શોધી નાખીએ પહેલા મેં અહીંયા અને એનો સ્કવેર કર્યો ત્રણસોનો સ્ક્વેર નેવું હજાર બસોનો સ્ક્વેર ચાલીસ હજાર સો અને એવી જ રીતે નીચે માઇનસ આ બાજુ એઝ ઇટ ઇઝ ચાલીસ વત્તા ચાલીસ હજાર વત્તા નેવું જાય તો થશે તમારા એક લાખ ત્રીસ હજાર અને બંને માઇનસ કરશો તો પચાસ હજાર આ બંનેનું ડિવાઇડ કરશો આન્સર આવશે ટુ પોઈન્ટ સિક્સ સો પી સિક્સટીની અપોન્ટ ટુ પોઈન્ટ સિક્સની ડિવાઈડમાં જશે કારણ કે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે સો પી ઇઝિકલ ટુ ટુ પોઈન્ટ સિક્સ તો તમારો આન્સર આવશે ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ઝીરો ન્યૂટન પર એમએમ સો આન્સર લાઈન આ રીતે લખી દેવાનું જે પૂછ્યું છે કે ઇન્ટર્નલ પ્રેશર ઓફ સિલિન્ડર ઇઝ ટ્વેન્ટી થ્રી ઝીરો એટ ન્યૂટન પર એમ સ્ક્વેર સો આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે હવે કોઈ સ્ટુડન્ટ એવું કે સર આજે તમે ગણ્યો એ તો બરાબર પણ ઠીક સિલિન્ડર માટે તમને અહીંયા ડાયરેક્ટ ઇક્વેશન આપેલું છે ઠીકનેસ માટે તો એ મૂકીએ તો અબી તો ચાલે હા ચાલે તમારો જે આન્સર છે એ આન્સર આ જ આવશે તમારે એકવાર પ્રેક્ટિસ કરવી હોય તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે કરી શકો છો ઓકે સો વસ્તુ એકની એક જ છે આ જ વસ્તુનું સિમ્પલી સિમ્પલિફાઈ આપીને આ ઇક્વેશન આવેલું છે તો તમે પ્રેક્ટિસ કરીએ તો આ રીતે કરી શકો બુકની અંદર તમને આ ઇક્વેશન વાપરેલું છે ઓકે સો કોઈ જ પ્રોબ્લેમ નથી તમે કોઈ બી ઇક્વેશન વાપરશો આન્સર તમારો આજ આવશે તમે કન્સેપ્ટ વાઈઝ સાચા જ છો ઓકે એટલે ગભરાવાની કોઈ જરૂર છે નહીં આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું નવા ચેપ્ટરના નવા ટોપિક સાથે ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો